શ્રી કૃષ્ણ બાળકો. વિષય કલરવ. હવે આપણે આગળ શબ્દ શીખી ગયા હતા, હવે આપણે શું શીખીશું? તો કે બાળક સ્વરે શીખીશું. શબ્દ તમને શીખવાડે જતા સાદા શબ્દ, કાનાવાળા, રસ્વ, દીર્ઘ, રસ્વાવાળા, દીર્ઘાવાળા, તે જ રીતે હવે આપણે આખી બાળક સ્વરે લેશું. તો અહીંયા શું છે? ક કલમ નો ક, ક ને કાનો, કા ક ને રસ્વ, કી ક ને દીર્ઘ, કી ક ને રસ્વાવાળું, કુ ક ને દીર્ઘાવાળું, કુ ક ને એકમાત્ર, કે ક ને બે માત્ર, કઈ ક ને કાનો એકમાત્ર, કો ક ને કાનો બે માત્ર, કઈ ક ને માથે મીંડું, કમ ક ને આગળ બે મીંડા, કહ. જોયું બાળકો, આ કલમની લાઈન છે. ક ને ક કલમ નો ક, ક ને કાનો કા. આ બાજુમાં લીટી હોય તો તેને શું કહેવાય? ક ને કાનો કા. પછી જે આ આગળ આપ્યું છે ક ને, તેને શું કહેવાય? તો કે રસ્વય કહેવાય. અને આ જે ક ને પાછળ આપ્યું છે તેને શું કહેવાય? તો કે દીર્ઘય કહેવાય. પછી જે આ નીચે જે છે ને, એને શું કહેવાય? રસ્વાવાળું. આ દીર્ઘાવાળું. ક ને એકમાત્ર, ક ને બે માત્ર. બે હોય ને એટલે બે માત્ર. પછી એક ઉપર હોય અને એક બાજુમાં, તો કે ક ને કાનો એકમાત્ર, કો ક ને કાનો બે માત્ર, કહું ક ને માથે મીંડું, કમ અને ક ને આગળ મેં મીંડા, કહ. તે જ રીતે આપણે જેમ ક ને લાઈન શીખા તે રીતે હવે ખ ની લાઈન શીખીશું. તો કે ખ ખટારા નો ખ, ખ ને કાનો, ખા ખ ને રસ્વ, ખી ખ ને દીર્ઘ, ખી ખ ને રસ્વાવાળું, ખુ ખ ને દીર્ઘાવાળું, ખુ ખ ને એકમાત્ર, ખે ખ ને બે માત્ર, ખઈ ખ ને કાનો એકમાત્ર, ખો ખ ને કાનો બે માત્ર, ખઈ ખ ને માથે મીંડું, ખમ ખ ને આગળ બે મીંડા, ખ. જોયું બાળકો, આ ક ની લાઈન શીખા, હવે ખ ની લાઈન શીખા. હવે એની પછી કઈ લાઈન આવશે? તો કે ગ ગણપતિની ગ. તો કે ગ ગણપતિ નો ગ, ગ ને ગાનો, ગા ગ ને રસ્વ, ગી ગ ને દીર્ઘ, ગી ગ ને રસ્વાવાળું, ગુ ગ ને દીર્ઘાવાળું, ગુ ગ ને એકમાત્ર, ગે ગ ને બે માત્ર, ગે ગ ને કાનો એકમાત્ર, ગો ગ ને કાનો બે માત્ર, ગઈ ગ ને માથે મીંડું, ગમ ગ ને આગળ બે મીંડા, ગહ. હવે ગ ગણપતિનો ગ પછી શું આવશે? તો કે ઘ ઘરનો ઘ. જેમ આપણે આ બાળક સ્વરે શીખીએ છીએ તે જ રીતે હવે આપણે રસ્વાવાળું, દીર્ઘાવાળું, કાનો માત્ર એવું બોલવાનું નથી. હવે હું તમને બીજી રીતે શીખવાડું છું. ઘ ઘરનો ઘ અને શું કહેવાશે? ઘા. કી કી. કુ કુ. કે કઈ. કો ગૌ. કમ ને ગહ. જોયું બાળકો, હવે ક પછી કઈ લાઈન આવશે? તો કે ચ ચકલી નો ચ. તો ચ ચા, ચી ચી, ચુ ચુ, ચે ચઈ, ચો ચૌ, ચમ ચહ. તે જ રીતે ચ પછી શું આવશે? તો કે છ છ,
छा छी छी छू छू छे छई छो छव छम ने छह। હવે કઈ લાઈન આવશે? તો કે જ, છ પછી જ, જ જા, જી, જી, જુ, જુ, જે, જઈ, જો, જવ, જમ ને જહ। જોયું બાળકો? હવે તમને આવડી ગયું? આને શું કહેવાય? તો કે ક, કલમનો ક। પછી જે કને બાજુમાં લીટી હોય તો શું કહેવાય? કને કાનો કા। પછી જે આગળ હોય આ રીતે તેને શું કહેવાય? તો કે રસ્વય, એટલે કને રસ્વય કી। પછી કને દીર્ઘય કી, જે આ પાછળ છે તેને શું કહેવાય? તો કે દીર્ઘય, કને દીર્ઘય કી। પછી જે આ નીચે જે આપ્યું છે ને કને, તેને શું કહેવાય? રસ્વાવાળું કુ, દીર્ઘાવાળું કુ। આ એક માત્ર હોય એટલે કને એક માત્ર કે, ક ઉપર બે માત્ર છે એટલે શું વંચાય? કને બે માત્ર કે, કને કાનો એક માત્ર કો, કને કાનો બે માત્ર કવ, કને માથે મીંડું કમ, અને કને આગળ બે મીંડા કહ। તે જ રીતે તમારે આખી બારાક્ષરી કથી તે દ સુધી નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે અને બોલવાની છે, જેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, કથી તે દ સુધી તમારી નોટબુકમાં સરસ અક્ષરે બારાક્ષરી લખવાની છે અને બોલવાની છે। બોલીને જ લખવાની, તો જ તમને વાંચતા આવડશે। આપણે જેમ શબ્દ શીખી ગયા, હવે આપણે બારાક્ષરી શીખીશું, તે જ રીતે આપણે વાંચતા પણ શીખવાનું છે। જો તમને બારાક્ષરી આવડશે તો જ તમને સરસ વાંચતા આવડશે અને તમે વાક્ય સારી રીતે વાંચી શકશો।